વડોદરા નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહીં હોવા છતાં બે રોકટોક રમફાત પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હળમળ સર્જાઈ હતી, જે લઈને તંત્રએ 25મી મેથી ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું જારી કરવા જઈ રહ્યું છે. વડોદરાની નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજ ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયું હતું. હજી બ્રિજ કાર્યરત થનારને એક વર્ષ પણ થયો નથી ત્યાં 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો તારવા ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરી હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર જે ભારે વાહનો જતા હતા અને અકસ્માતો સર્જાતા હતા જેનું સુખદ નિવારણ આવ્યું છે તેમ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું છે. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કહ્યું છે કે શનિવારે જાહેરનામું પ્રસિદ્ધ કરી 25 મેથી નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ મુકાશે. બ્રિજની બંને તરફ ભારે વાહનો ન પ્રવેશે તે માટે એંગલો પણ લગાડવામાં આવનાર છે. ત્યારે એસટી તંત્રએ સરકારને અને તંત્રને અપીલ કરી છે કે સરકારી ઈંધણ ટોલટેક્સ મુસાફરોના સમય બચે તે માટે એસટી બસોને બ્રિજ પરથી અવર જવરની પરવાનગી કાર્યરત રખાય. બીજી તરફ સાંજે પીક અવર્સમાં ભરૂચમાં નર્મદા ચોકડી, એબીસી ચોકડી, કોલેજ રોડ, અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ, વાલિયા અને પ્રતિમ ચોકડી ઉપર ટ્રાફિક સર્જાતો હતો, જેનું મૂળ કારણ ખાનગી ભારે વાહનો નર્મદા બ્રિજ પરથી પસાર થવાનો આગ્રહ રાખતા હોવાનું હતું. ગયા વર્ષે 12 જુલાઈ 2021ના રોજ ભરૂચની સૌથી મોટી સમસ્યાનો એ દિવસે અંત આવ્યો હતો. ગોલ્ડન બ્રિજની બાજુમાં નવો નિર્માણ પામેલો નર્મદા મૈયા બ્રિજનું 12 જુલાઈએ આપણે ઓપનિંગ કર્યું હતું. આ ઓપનિંગ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. સૌને એવું હતું કે આ બ્રિજ બનવાથી આપણી ટ્રાફિકની સમસ્યા હલ થશે, પણ ટ્રાફિકની સમસ્યા હલ તો થઈ પણ સાથે સાથે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થવાનો ત્રાસ આપણને સૌને લાગ્યો. ઘણા બધા એક્સિડન્ટ થયા અને ઘણા લોકોએ આ નવા બ્રિજ બન્યા પછીના એક્સિડન્ટની અંદર મૃત્યુ પણ પામ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થઈ છે. એટલા ભારે વાહનો ત્યાં પસાર થઈ રહેતા જે સૌનું એના પર ધ્યાન હતું ને ભરૂચની અનેક લોકોએ વોટ્સએપના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, પર્સનલ માધ્યમથી પણ અમને ફરિયાદ કરી હતી કે આ બ્રિજ પરથી ભારે વાહનો બંધ થવા જોઈએ, જેથી કરીને નાના વ્હીકલ્સ તે જે લોકો નોકરીએ જ ધંધાએ જતા હોય છે એ લોકોને સહુલિયત રહે. અમે મારી સાથે સંગઠન મારુતિ સિંહ અટોદરિયા અમારા જિલ્લાના સંગઠનના સૌ લોકોએ પૂર્ણેશભાઈ મોદીને આની ફરિયાદ કરી હતી. પૂર્ણેશભાઈ આપણા પ્રભારી મંત્રી છે અને માર્ગ અને મકાનના માનનીય મંત્રીશ્રી પણ છે, અને તેઓએ આ પોઝિટિવ રીતે આને લઈને કલેક્ટરને અને ડીએસપીને આદેશ કર્યા હતા કે આની અંદર કંઈ સુખદ નિવારણ થાય એ વધુ ભરૂચના હિતમાં હતું. એને ધ્યાને લઈને આજે માનનીય કલેક્ટર સાહેબે આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને એ જાહેરનામાની અંદર 25 મે 2022થી આ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હું એમ કહી શકીશ કે એક ઐતિહાસિક નિર્ણય છે. આ ક્ષણે હું પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીનો જેટલો આભાર માનું ઓટલો ઓછો છે.